શ્રીમદ્ ભગવદ્ ગીતા મણકો ત્રીજો અધ્યાય દ્વિતીય શ્લોક ત્રણ. ક્લૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વોતિષ્ઠ પરંતપ. અનુવાદ. હે પૃથાનંદન અર્જુન, આ નપુંસકતાને પ્રાપ્ત ન થા, કેમ કે તારા માટે એ ઉચિત નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. ભાવાર્થ. કુરુક્ષેત્રના મેદાનમાં અન્યાય સામે યુદ્ધ કરવા ઊભેલા અર્જુન હું યુદ્ધ નહીં કરું એવો નિર્ણય સંભળાવી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારા જેવા શૂરવીરને આ હૃદયની દુર્બળતા શોભતી નથી. તું આ તુચ્છતાનો ત્યાગ નહીં કરે તો પોતે જ તુચ્છ બની જઈશ. ઉઠ, ઊભો થા અને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મનું પાલન કર. અર્જુનની જેમ જ આપણા જીવનમાં પણ ઘણા એવા પ્રસંગો આવે છે જેનાથી આપણે હિંમત હારી જઈએ છીએ અને ચિંતા, તણાવ તથા ડિપ્રેશનના શિકાર થઈએ છીએ. ત્યારે આપણા હૃદયમાં પણ અર્જુન જેવી તુચ્છ દુર્બળતા આવી જાય છે અને એવા સમયે આપણે નિર્ણાયકતા ગુમાવી બેસીએ છીએ અને ન કરવાનું કામ અથવા ન ભરવાનું પગલું ભરી બેસીએ છીએ. ભગવાને આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, મનુષ્ય માટે કશું જ અશક્ય નથી. જરૂર છે તો માત્ર હિંમત અને મહેનતની, પછી જુઓ સફળતા તમારી સામે ચાલીને આવે છે કે નહીં. રોદણા રોવા એ તો આળસુ અને કામચોરોના કામ છે. જે મનુષ્ય કામ કરવા, મહેનત કરવા તૈયાર છે એ તો ગમે તેવી વિષમ પરિસ્થિતિને પણ અવસરમાં પલટી શકે છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.